હલો ગુડ આફ્ટરનૂન બાળકો આપણે ધોરણ ચારની અંદર ગણિત ગમતમાં કયું ટોપિક ભણી રહ્યા છીએ પેટન ઓકે પેટર્ન એટલે એક પ્રકારની ડિઝાઇન હે ને યાદ છે કે ભૂલી ગયા બરાબર છે કેટલે પહોંચી ગઈ આપણે પેટર્ન તો ઘણી બધી આગળ જતી રહી હશે હે ને એટલી બધી જુદી જુદી ડિઝાઇનો શીખી ગયા છો ને તમે બરાબર તો એની અંદર તમને છૂપો સંદેશ આપવો હોય તો તમે આપી શકો છો કોઈને હં કોઈને તમારે છુપ તમારી સાંકેતિક ભાષામાં કંઈક કેવું હોય મને મળવા આવજે આ જગ્યાએ આવજે કોઈ લવ લેટર લખતું હોય તો કોઈ સારા જ લખવું હોય તો લખી શકાય કે નહીં લખતા નહીં હા આપણે સારું સારું ભણવાનું છે અને સારું સારું શીખવાનું છે બરાબર આ શીખવાનો આ જે છૂપો શબ્દ છૂપો અક્ષર છૂપો સંદેશ શીખવાનું કારણ એક જ છે કે આપણા માટે કામનું નથી બરાબર છે પરંતુ જે આર્મીમાં કામ કરતા હોય કે કોઈ મિલેક્ટ્રીમાં કામ કરતા હોય કોઈ ગુપ્ત એજન્સીઓમાં કામ કરતા હોય તે સાદી ભાષામાં નહીં અલગ અલગ એમની વચ્ચેની અલગ ભાષાની અંદર આવી રીતે છુપા સંદેશ મોકલતા હોય છે બરાબર છે ઓકે તો હવે આપણે પેટર્નમાં આગળ જોઈશું તો આવી રીતે આ છે ટાઇલ્સોની ડિઝાઇન જુદી જુદી બનાવેલી છે અડધી અડધી જે ના બનાવી હોય એને આપણે પૂર્ણ કરી અને ડિઝાઇનો પૂર્ણ કરવાની છે બરાબર છે તો તમારે આ ડિઝાઇન આ ડિઝાઇન આ ડિઝાઇન બધી ડિઝાઇનો સાધ્યાપૂર્તિમાં પૂર્ણ કરજો ઓકે પછી હવે આપણે આને ચાલો કાર્ય તો અહીંયા છે વન પી ટુ ક્યુ થ્રી આર તો ફોર એસ યુ ટી એવી રીતે આપણી આગળ પેટર્ન ચાલે અહીંયા ત્રણ તો અહીંયા ત્રણ ને ત્રણ છ અહીંયા છ ને છ બાર તો અહીં બાર ને બાર શું આવશે ચોવીસ તો એવી રીતે આપણે જોઈ લેવાનું કે બેની વચ્ચે શું કોમન છે જે વસ્તુ કોમન હોય તેમાં આગળ જવાનું અહીંયા આપણને સો આપ્યા છે અહીંયા આપણને એસી આપ્યા છે અહીં સાઠ આપ્યા છે તો અહીંયા કેટલા આવશે ચાલીસ અહીંયા વીસ બરાબર અહીંયા છ એ સાત અહીંયા સાત બી સાત મારું બેટું આ જબરું છે છ છે છ પછી સાત છે સાત પછી આઠ છે તો આઠ પછી મારે નવ કરવાના દસ કરવાના અગિયાર કરવાના અહીંયા એના પછી એ છે બી છે સી છે તો હું પછી ડી કરીશ એ કરીશ એફ કરીશ આવી રીતે અહીં સાત છે અહીં સાત છે અહીં સાત છે તો પાછળની પેટર્નમાં હું સાત સાત મૂકીશ એ વસ્તુ મારી સમજમાં આવી ગઈ બરાબર અહીંયા સો બસો ત્રણસો તો હું શું કરું ચારસો પાંચસો છસો સાતસો અહીંયા એકસો એક બસો બે ત્રણસો ત્રણ તો હવે આપણે બુદ્ધિ દોડવી જોઈએ તો ચારસો ચાર પાંચસો પાંચ છસો છો આ બુદ્ધિ મારી દોડી ગઈ હવે એના પછી છે પચાસ એ સો બી તો પચાસની અહીંયા સો કેમ આવી ગયા તો અમે પચાસ ઉમેર્યા હશે આમાં પચાસ ઉમેર્યા તો આપણે સમજી જવાનું કે બધાસમાં પચાસ પચાસ ઉમેરવાના છે બરાબર અહીંયા બસો સિત્તેર ત્રણસો સિત્તેર ચારસો સિત્તેર તો એના પછી પાંચસો સિત્તેર છસો સિત્તેર સાતસો સિત્તેર બરાબર છે આવી રીતે જેમ જેમ પેટર્નની અંદર એ વસ્તુ કોમન છે કે તમે જ્યારે બે સંખ્યાને ધ્યાનમાં લો તો તમને સમજણ પડી જાય કે વધારો થાય છે કે ઘટાડો થાય છે કઈ સંખ્યા પહેલી આવે છે કઈ સંખ્યા છેલ્લે આવે છે અહીંયા બાર છે અહીં ત્રેવીસ છે ચોત્રીસ છે એટલે તમે સમજી ગયા બરાબર છે કે અહીંયા એક બે ત્રણ તો અહીંયા ચાર પાંચ છ અહીંયા બે છે તો ત્રણ ચાર પછી પાંચ છ સાત સંખ્યા વધારવાની છે કોઈ બીજી ગણતરી કરવાની નથી બરાબર છે કોઈ વખત આ પેટર્નની અંદર ઘડિયો પણ આવે છ એક છ છ દોઢ બાર છીએ અઢાર નવ પછી કોઈ વખત વર્ગ પણ આવે કે પહેલાંની અંદર બે હોય તો બીજાની અંદર ચાર હોય તો ત્રીજાની અંદર સોળ હોય તો તમારે સમજવાનું કે અહીંયા વર્ગની સિસ્ટમ ચાલી રહી છે બરાબર છે અહીંયા અઠ્ઠાણું છે સત્યાસી છે તો આમાં અહીંયા નવ પછી આઠ પછી સાત એટલે સમજવાનું કે એક એક સંખ્યા ઘટાડેલી છે અહીંયા આઠ પછી સાત છો તો આમાં એક એક સંખ્યા ઘટાડેલી છે જે આપણી બુદ્ધિમાં દોડે એ રીતે આગળ જવાનું છે બરાબર છે એના પછી આ પિરામિડ આકાર છે તો અહીંયા મોટો પિરામિડ બનાવવાનો છે સો બસો ત્રણસો ચારસો ત્રણસો તો આની અંદર કઈ કર્યું નથી પહેલા કઈ સંખ્યા છે બે હજાર બરાબર તો બે હજારના બે ભાગ પાડ્યા બારસો અને આઠસો ઓકે હવે બારસો ના બે ભાગ પાડ્યા પાંચસો અને સાતસો અહીંયા આઠસોના બે ભાગ પાડ્યા પાંચસો અને ત્રણસો અહીં ત્રણસોના બે ભાગ પાડ્યા સો અને બસો બરાબર પાંચસોના બસો અને ત્રણસો ઓકે આવી રીતે જુદા જુદા ભાગ પાડી અને પિરામિડ બનાવેલા છે ઓકે તો આ ચેપ્ટર આપણું બસ અહીંયા આટલું જ છે બરાબર પછી પેટર્નની અંદર અહીંયા ત્રિકોણ દોરવાના છે અહીંયા એક ત્રિકોણ છે અહીંયા એક છે અહીંયા બે વત્તા બે તો ચાર ત્રિકોણ છે વ્યવસ્થિત ગોઠવેલી છે બરાબર છે આ ચેપ્ટર આપણું આજે પૂર્ણ થાય છે આના પછી આપણે નવું ચેપ્ટર કહ્યું છે કડિયા અને ભાગાકાર તો આના પછીના નેક્સ્ટ પિરિયડ જ્યારે આવશે ત્યારે આપણે કડિયા અને ભાગાકાર કરીશું બરાબર છે તો આ તમારું પેટનવાળું ચેપ્ટર અહીંયા હું પૂર્ણ કરું છું તમ પેટર્નવાળું ચેપ્ટર બહુ જ ઇઝી છે અને રોકડામાં રોકડા માર્ક્સ લાવે એવું સરસ મજાનું ચેપ્ટર છે તો બધાએ આ ચેપ્ટર સારી રીતે ભણવાનું છે અને સારામાં સારી રીતે તૈયાર કરવાનું છે ઓકે તો ચેપ્ટરની અંદર ફરી એકવાર બધા નજર કરી લો કોઈ વસ્તુ તમને ન ખબર પડે એવી નથી તમને મેં પહેલેથી સમજાવ્યું છે એક એક વસ્તુને વારંવાર બેથી ત્રણ વખત રિવિઝન કરું છું એનું કારણ બીજું કશું નથી કારણ એક જ છે કે તમે એક ને એક વસ્તુને અને હું જે વસ્તુ પર વધારે ભાર આપું એ વસ્તુ તમારે સમજવાની આ વસ્તુ પેટર્નમાં કેવું પૂછાય છે એક તો આ રીતના પ્રશ્નો પૂછાય છે આ રીતની ડિઝાઇનો પૂછાય છે એક ડિઝાઇન પછી બીજી ડિઝાઇન કઈ આવે બીજી પછી ત્રીજી કઈ આવે એ રીતે તમારે ડિઝાઇનમાં આગળ વધવાનું હોય છે બીજું તમને અહીંયા એ સીડી આવડવી જોઈએ કકો આવડવો જોઈએ એ પણ ખાસ આવડવું જોઈએ તમે ભૂલી ગયા હોય તો ફરી એકવાર આખો કક્કો વ્યવસ્થિત ક્રમમાં લખજો એબીસીડી પહેલી એબીસીડી બીજી એબીસીડી ક્રમમાં લખજો પછી સંખ્યાની અંદર શું થાય છે એ તમારે જોવાનું કોઈમાં વધારો થશે તો કોઈમાં ઘટાડો થશે બરાબર જે પ્રમાણે વધારો થાય એમાં વધારો કરો ઘટાડો થાય એમાં ઘટાડો કરો કોઈમાં સરખી પણ સંખ્યા અહીંયા એકસો અગિયાર છે તો અહીંયા બસો અગિયાર ત્રણસો અગિયાર કોઈમાં સરખી સંખ્યા પ્રમાણે પણ આગળ વધતું હોય તો સરખી સંખ્યા પ્રમાણે પણ આગળ વધારો બીજી એક સિસ્ટમ હતી પિરામિડની તો પિરામિડની અંદર મેં હમણાં સમજાવ્યું ગમે એટલી મોટી સંખ્યાનું પિરામિડ હોય તો એક સંખ્યાના બે ભાગ આ સંખ્યાના બે ભાગ આ સંખ્યાના બે ભાગ એમ એમ એક એક સંખ્યાના બે સરખા ભાગ કરતું જવાનું અને સ્ટેપ બાય સ્ટેપ પિરામિડ બધા બનાવતું જવાનું જાદુ ચોરસ જાદુ ત્રિકોણ અને બીજી એક વસ્તુ હતી છૂપો સંદેશ ઓકે આટલું આપણે ખાસ તૈયાર કરવાનું છે ખાસ શીખવાનું છે એકને એક વસ્તુનો વારંવાર રિવિઝન કરવાથી તમને ફાયદો એ થશે કે જો તમે કોઈ વખત એક આધો વિડીયો નહીં જોયો હોય તો તમારી સમજમાં આવી જશે અને ચેપ્ટરને સારામાં સારું સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે અને હું બેસ્ટ ઓફ લક કહું છું આ ચેપ્ટર બધાને સારામાં સારું આવડી જાય અને કોઈ વસ્તુ બાકી હોય તો તમે કમ્પ્લેટ પૂરી કરજો ઓકે